गुड मॉर्निंग स्टूडेंट्स, अगाउना विडियो में आपणे छप्पा विषे अभ्यास कर्यो हतो। एटले के अखाए जे छप्पा 2-11 धोरणनी अंदर अहीं रजू कर्या छे एमां शुं वात करी छे एनी आपणे माहिती मेळवी हती, जेमां प्रथम छप्पानी अंदर अखाए अनुभव रूपी पांख वडे ज आपणे संसारने पार करी शकीए छीए। संसारनी विटंबनाओमांथी आपणे बहार निकळी शकीए छीए एवी वात करी हती। साना उदाहरण द्वारा? तो ઉંદર અને પક્ષીઓના ઉદાહરણ દ્વારા। બીજા છપ્પાની અંદર આપણે વાત કરી હતી કે ભાષાનું મહત્વ નથી પણ એમાં તેનાથી વ્યક્ત થતી ભાવનાનું મહત્વ છે। એટલે કે સંસાર જે 52 મૂળાક્ષરોના 52 અક્ષરોમાં વિસ્તાર પામ્યો છે એનાથી બહાર નીકળીને એટલે કે સંસારથી પર રહીને આપણે 53મો અક્ષર પરમેશ્વર નામનું જે 53મું મૂળાક્ષર છે એને અપનાવવું જોઈએ, જેથી આપણા બેડો પાર થાય એટલે કે આપણો ઉદ્ધાર થાય। એમ આપણને 2 છપ્પા દ્વારા અખાએ આ સંસારમાં કેવી રીતે આપણે જીવવું, વ્યવહાર કરવો અને શું કરવું એની વાત આપણને કરી હતી। હવે આપણે જોઈએ શામળના ઉખાણા અહીંયા આપેલા છે। શામળે છપ્પા પણ લખ્યા છે અને પદ્ય વાર્તાઓમાં શામળ સૌથી મોખરે છે। તો સૌથી પહેલાં આપણે શામળનું કવિ પરિચય મેળવી લઈએ। તો મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં કવિ શામળ સૌથી વધુ લોકપ્રિય પદ્ય વાર્તાકાર તરીકે જાણીતા છે। પદ્ય વાર્તાકાર તરીકે શામળ જાણીતા છે। અમદાવાદ ગોમતીપુરના વેગણપુરના વતની છે તેઓ। કથાકારનો તેમનો વ્યવસાય હતો। સંસ્કૃત, બ્રજ તેમજ ફારસી ભાષા ઉપર તેમનું સારું એવું પ્રભુત્વ હતું। સંસ્કૃત, પ્રાકૃત તેમજ અપભ્રંશ કાળની કથાઓનો આધાર લઈને તેમણે પદ્ય વાર્તાઓ લખી છે। પ્રેમ અને પરાક્રમના અદ્ભુત રસથી તેમની કથાઓ ભાષા અને ભાવક બંનેને સમૃદ્ધ કરે છે। શામળે તેમની પદ્ય વાર્તાઓમાં સમસ્યા, ઉખાણા તેમજ નીતિબોધના છપ્પાઓની રસમય ગૂંથણી કરી છે। અહીંયા એમની રચનાઓમાં જોઈએ તો મદન મોહના, વેતાલ 25, નંદ 32, સુડા 72, ચંદ્ર ચંદ્રાવતી, પદ્માવતી જેવી પદ્ય વાર્તાઓ દ્વારા શામળે સમાજને ધર્મ નીતિ તરફ વાળવાનો પ્રયત્ન કર્યો છે। બાહુજન સમાજનું મનોરંજન દ્વારા બોધ આપવાનું શૈક્ષણિક કાર્ય શામળે કર્યું છે। ઉખાણું માનવીની બુદ્ધિને કસે છે કારણ કે જે પ્રશ્ન પૂછ્યો હોય કે જે પણ કંઈ તમને આપ્યું હોય એમાંથી તમારે બુદ્ધિને કસીને બુદ્ધિપૂર્વક એનો જવાબ આપવાનો હોય છે। એટલે આડકતરી રીતે તમને જે સમજાવવામાં આવ્યું હોય એમાંથી તમારે એનો મૂળ અર્થ કાઢવાનો હોય છે। એટલે કે ઉખાણું માનવીની બુદ્ધિને કસે છે। વસ્તુ કે વ્યક્તિની લાક્ષણિકતા ઉખાણામાં રજૂ થાય છે। વસ્તુ કે વ્યક્તિની જે લાક્ષણિકતા હોય એ ઉખાણામાં રજૂ થાય છે, જેને આધારે જે તે વસ્તુ કે વ્યક્તિનું નામ શોધવાનું હોય છે। ઉખાણું કોને કહેવાય? જેમ આપણે છપ્પા કોને કહેવાય જોઈએ, તો છપ્પા કોને કહીએ કે 6 પંક્તિનું કાવ્ય જે હોય, 6 પંક્તિનું પદ જે હોય એને આપણે છપ્પા કહીએ। તો ઉખાણામાં માણસની બુદ્ધિની કસોટી થાય, માણસને કે વ્યક્તિના ની લાક્ષણિકતાઓ એમાં વ્યક્ત થઈ હોય, એની લાક્ષણિકતાઓને આધારે આપણે ઓળખવાનું હોય કે એ શું છે, બરાબર એ રીતે એનું શું આપવાનું હોય, આપણે જવાબ આપવાનું હોય છે। તો પહેલું ઉખાણું પડછાયા વિશેનું છે। અહીંયા જે શામળે પહેલું ઉખાણું આપ્યું છે એ પડછાયા વિશેનું છે। કવિ ચતુર નરને તેનો ઉત્તર આપવા કહે, ચતુર એટલે હોશિયાર જે છે એને ઉદ્દેશીને કવિ પૂછે છે। પડછાયાને અચરત કહે છે, પડછાયાને અચરજરૂપ કહે છે। કવિ પડછાયાને જોઈને આશ્ચર્યજનક થાય છે અથવા તો એમને આશ્ચર્ય થાય છે, એટલે એને અચરત એવો શબ્દ વાપર્યો છે। કારણ કે જેવો દેહ તેવો જ પડછાયો, જેવું દેહ હોય જેવી મૂળ વસ્તુ હોય એવો જ એનો પડછાયો પડે। શરીર પર તો ચામડી છે, હાડકાં છે, લોહી છે, પણ પડછાયામાં આમાંનું કશું જ નથી। પડછાયામાં નથી હાડકાં, નથી ચામડી, નથી લોહી। જ્યારે શરીરનો પડછાયો પડે છે ત્યારે હુબહુ એના જેવો જ પડે છે,
પણ ફરક શું છે કે જે આપણે વાસ્તવિક શરીરમાં છે એ પડછાયામાં નથી, એટલે કવિને શું થાય છે, આશ્ચર્ય થાય છે. તેમાંનું પડછાયામાં તો કશું જ નથી, ને છતાં પડછાયો કવિને મન આશ્ચર્ય છે. પડછાયાની લાક્ષણિકતા ઉખાણામાં દર્શાવી છે અને તેનો ઉત્તર આપવા જણાવ્યું છે. બીજાની અંદર, બીજા ઉખાણાની અંદર બીજું ઉખાણું દર્પણ વિશેનું છે. અને દર્પણને સરોવરની ઓળખ આપ્યા પછી, એટલે કે દર્પણને સરોવર છે એવું અહીંયા એવી રીતે એને ઓળખાવ્યું છે. તો દર્પણને સરોવરની ઓળખ આપ્યા પછી એ સરોવરનું જળ કોઈ પીતું નથી ન હોવાથી એને સરોવરને કાંઠે કોઈ પંખી આવતું ન હોવાનું જણાવીને કવિએ જવાબ વિશે જિજ્ઞાસા જન્માવી છે. દર્પણને સરોવર કહ્યું કેમ કે જેમ સરોવરની અંદર પ્રતિબિંબ દેખાય છે આપણું, સ્વચ્છ પ્રતિબિંબ, એવું જ પ્રતિબિંબ આપણને દર્પણમાં પણ દેખાય છે. પણ ફરક શું કહ્યો કવિએ કે સરોવરની કાંઠે પાણી પીવા માટે પંખીઓ આવે, મનુષ્યો આવે છે અને હંસ પણ આવીને એને કાંઠે બેસે છે. જ્યારે આ જે સરોવર છે, દર્પણરૂપી સરોવર છે, એ દર્પણરૂપી સરોવરને માંથી કોઈ પાણી પીતું નથી અને કોઈ હંસ એને કાંઠે આવીને બેસતા નથી. તો એવી રીતે કવિએ જવાબ આપવા જિજ્ઞાસા જન્માવી છે. વળી સરોવર પાસે જનાર અનેક લોકો તેમાં ડૂબ્યા છે. સરોવરની પાસે જનારા અનેક લોકો તેમાં શું થાય છે, ડૂબે છે. જેમ સરોવરમાં એમ દર્પણમાં, દર્પણની આગળ જનારા અનેક લોકો એમાં જે સ્વરૂપ છે, જે દેખાય છે, એના પ્રત્યે આકર્ષાય છે, એટલે કે ડૂબે છે. એવી રહસ્ય મમતા પણ કવિએ રચી છે. અરીસામાં જોઈ રૂપની પાછળ ઘેલા થનારા અનેક લોકો આ તરફ આંગળી ચીંધી છે. અરીસામાં જોઈને રૂપની પાછળ ઘેલા થનારા લોકો પર કવિએ અહીંયા ઈશારો કર્યો છે. કવિ અંતે પતિ પાસે અરીસો મંગાવતી, આવો અરીસો કે અરીસામાં જોઈને રૂપ પાછળ ઘેલા થનારા પુરુષો હોય તો પણ નાયિકા શું કરે છે, પતિ પાસે અરીસો મંગાવે છે અને અરીસાને મંગાવીને એમાં જોઈને પોતાના સોળે શણગાર પૂરા કરીને, એ પૂરા કરવા માટે, પોતાની યૌવનને સજાવવા માટે એ અરીસો મંગાવવાનો સંકેત અહીંયા છેલ્લે પંક્તિમાં કવિ કરે છે. તો આ પ્રમાણે અહીંયા ઉખાણાઓ જોઈએ તો આપણે ચતુર નર, ચતુર એટલે હોશિયાર, નર એટલે માણસ, તું ચેત, ચેત એટલે તું ચેત અથવા સાવધાન રહે, તું સાવચેત રહે, હે ચતુર નર તું સાવચેત થા, એક અચરત મેં દીઠું, એક આશ્ચર્ય મેં જોયું, દીઠું એટલે જોયું, અચરત એટલે આશ્ચર્ય, હે ચતુર નર એક અચરજ મેં, તું સાવચેત રહે, મેં એક આશ્ચર્ય જોયું, એક અચરત દીઠું, સુંદર રૂપ સ્વરૂપ, તેનું રૂપ કેવું હતું, સુંદર હતું એટલે દેખાવે સુંદર હતું, અધિક અમૃતથી એ મીઠું, અને એમાં ડૂબનારા લોકો એટલે કે એને જોઈને એની તરફ આકર્ષણ થતું હતું એથી એ અમૃતથી પણ મીઠું હતું. જે સુંદર રૂપ હતું એ રૂપને જોઈને એની તરફ આકર્ષણ થતું હતું, એને એનામાં ડૂબવાનું મન થતું હતું. એટલે કવિ કહે છે કે સુંદર રૂપ સ્વરૂપ દેખાવે ખૂબ સુંદર હતું અને અમૃતથી એ મીઠું હતું, અમૃતથી એ મીઠું હતું એટલે કે એને પીવાનું, એનું પાન કરવાનું મન થાય એવું હતું. કાયા ઉપર હાડ, આપણા શરીર ઉપર શું છે, હાડ એટલે કે હાડકા, કાયા ઉપર હાડ અને હાડ પર વાળ, એટલે કે હાડકા ઉપર પાછા શું છે, વાળ છે. પણ એ વાળ કહે છે ભણીજે, વાળ ભણીજે, ભણીજે એટલે કહે, તો એ વાળ કહે, વાળ ઉપર છે રુધિર, વાળની ઉપર પાછું શું છે, રુધિર છે એટલે કે લોહી છે. સુગુણ તેના તું ગણજે, જે મેં અચરજ જોયું તેના સુગુણ એટલે એના જે ગુણો છે એ તું ધ્યાનમાં રાખજે, સુગુણ તેના જ ગણીજે, ગણીજે એટલે કે ધ્યાનમાં રાખજે. શું છે, એને કવિએ જે અચરજ જોયું એ અચરજ શું છે, ખૂબ જ સુંદર છે, ખૂબ જ સુંદર દેખાય છે, અમૃતથી પણ મીઠું છે. કાયા ઉપર હાડ, હાડ ઉપર વાળ અને વાળ ઉપર રુધિર છે. સુગુણ તેના તું
ગણી જે ફરી તે ઉપર તો ખાલ છે, એ બધાના ઉપર શું છે? ખાલ એટલે કે ચામડી છે, આ બધાના ઉપર શું છે? ચામડી છે, ખાલ ઉપર વાળ જ નથી અને ચામડી ઉપર પછી વાળ છે નહીં. વળી મુખમાંથી અમૃત જળે અને મોઢામાંથી અમૃત જળે, શામળ કહે કહો કથી, એ કોણ છે એવું મને કહો. તો શામળે કહ્યું કે મુખમાંથી અમૃત જળે એટલે કે મીઠી વાણી બોલનારું છે, મીઠી વાણી બોલનારું છે. શામળ કહે છે કે એ કોણ છે એ મને કહો. તો અહીંયા માનવ શરીર છે, કારણ કે માનવ શરીર ઉપર જ આ બધું છે, વાળ છે, રુધિર છે, હાડકાં છે, આ બધું શું છે? માનવ શરીર છે. અને એ હુબહુ માનવ શરીર કવિને દેખાય છે, પરંતુ માનવ શરીરમાં જે છે એ એમાં નથી, માનવ શરીર ઉપર જે છે એ એમાં નથી. એટલે કવિ કહે છે કે મને વિચારીને જવાબ આપો કે એ છે શું. જોઈએ છીએ તો આપણને શું લાગે છે? મનુષ્યનો પડછાયો લાગે છે, પરંતુ તેમ છતાં મનુષ્યના વાસ્તવિક શરીરમાં જે પણ કંઈ છે એ પેલા પડછાયામાં નથી. એટલે કવિને અચરજ થાય છે અને એટલે કહે છે કે હે ચતુર નર, તું સાવચેત થજે, હું તને જે પ્રશ્ન પૂછવા માગું છું એનો તારે જવાબ ખૂબ જ સમજદારીપૂર્વક આપવાનો છે. એમ કરીને કહે છે કે મેં જે અચરજ દીઠું એ ખૂબ જ સુંદર હતું, એ સુંદર સ્વરૂપની સ્વરૂપ હતું અને અમૃતથી એ મીઠું હતું. લોકો એનું એ સ્વરૂપનું શું કરે છે? પાન કરે છે, એટલે કે અમૃતને ગ્રહણ કરે છે, એ સ્વરૂપને માણે છે. એ સ્વરૂપ ઉપર શું હતું? તો કાયા જેવું દેખાતું હતું, એના ઉપર હાડ હતા, હાડકા ઉપર વાળ હતા, વાળ ઉપર રુધિર હતું અને એ બધા ઉપર પાછું શું હતું? ચામડી હતી અને ચામડી ઉપર પછી વાળ નહોતા. એટલે કે શેમાં નહોતા? અહીંયા વાસ્તવિક રૂપમાં હતા, પણ ત્યાં જે પડછાયા સ્વરૂપે દેખાતું હતું એમાં ચામડી ઉપર કશું દેખાતું નહોતું. એટલે કે ચામડી ઉપર ખાલ, ખરી તે ઉપર ખાલ, ખાલ અને ખાલ ઉપર વાળ જ નહીં. એટલે કે ખાલ દેખાતી હતી પણ એના ઉપર વાળ દેખાતા નહોતા. અને વળી પાછું મુખમાંથી અમૃત જળતું હતું એટલે કે મીઠું હતું, મીઠું હતું. આમ શામળ કહે છે કે શું હતું એ મને કહો. તો આપણે એમાં કહી શકીએ કે એ પડછાયો હતો. તો કવિએ શું જોયું? તો પડછાયો જોયું. કેવો હતો? તો અમૃતથી એ મીઠું હતું. પછી શરીર ઉપર, વાસ્તવિક શરીરમાં અને પડછાયામાં શું ફરક છે? તો વાસ્તવિક શરીર ઉપર વાળ છે, હાડ છે, લોહી છે અને ખાલ છે, જ્યારે પડછાયામાં આ બધું નથી. છતાં એ જ સ્વરૂપ છે, એવું સુંદર જ સ્વરૂપ, જે વાસ્તવિક સ્વરૂપ છે એવું જ એ સુંદર દેખાય છે. માટે કવિને શું થાય છે? અચરજ થાય છે. પછી બીજું આપણને એવું ખાણું આપ્યું છે, સરસ સરોવર એક ભર્યું છે નિર્મળ નીરે. સરસ સરોવર એક ભર્યું છે, નિર્મળ એટલે સ્વચ્છ અને નીર એટલે જળ. સ્વચ્છ જળે એક સરોવર ભરેલું છે, સ્વચ્છ જળે એક સરોવર ભરેલું છે. પીએ નહીં કોઈ પંથી હંસ નવ બેસે તીરે, એટલે કે એનું પાણી કોઈ પંખી પીતું નથી. સરોવર છે તો પછી સરોવરમાં ભરેલું પાણી તો પંખી પીવે. તો અહીંયા કવિ કહે છે કે સરોવર છે પણ પાણી કોઈ પીતું નથી, સરોવર છે પણ એની કાંઠે કોઈ બેસતું નથી. એટલે સરસ સરોવર એક ભર્યું છે નિર્મળ નીરે, એટલે કે અહીંયા જે દર્પણ છે એ દર્પણને સરોવરનું પ્રતીક કહીને કવિ કહે છે કે સરોવર છે, સરોવરમાં જેમ સ્વચ્છ પ્રતિબિંબ આપણું દેખાય, નિર્મળ જળની અંદર માણસનું સ્વચ્છ પ્રતિબિંબ જેમ દેખાય એવું જ સુંદર પ્રતિબિંબ દર્પણમાં પણ આપણે જોઈ શકીએ છીએ. તો પ્રતિબિંબ જોવા માટે બંને સમાન છે, સરોવરનું પાણી અને દર્પણ, પણ બેમાં ડિફરન્સ શું છે? તો સરોવરને કાંઠે પક્ષીઓ કે માનવ પાણી પીવા આવે છે, એના કાંઠા ઉપર હંસ બેઠેલા હોય છે, જ્યારે દર્પણના કાંઠા ઉપર હંસ બેઠેલા નથી હોતા કે એમાંથી કોઈ પાણી પણ ગ્રહણ કરતું નથી. તે સર સમીપ જાય તેમ છતાં એ સરોવર રૂપી દર્પણ પાસે જે કોઈ જાય છે, બુડે જન જોતા જાજા,
ઘણા લોકો સરોવર પાસે જાય છે તો એમાં જોઈને એ સરોવરમાં ડૂબી જાય છે, એટલે કે દર્પણની અંદર જે સુંદર સૌંદર્ય દેખાય છે એ સૌંદર્યની પાછળ લોકો ગાંડા થાય છે એમ કહે છે. ડૂબી જાય છે મતલબ એમાં ઘેલા બની જાય છે, એ રૂપ પાછળ લોકો ઘેલા બની જાય છે. જે સર સમીપ જાય બુડે જન જોતા જાજા, એને જોતા ઘણા લોકો એની પાછળ ગાંડા થાય છે, ઘેલા થાય છે. દુઃખ ન પામે દે છતાં જે દર્પણમાં જે શરીર દેખાય છે શરીરને જરાય પીડા થતી નથી. દર્પણમાં જે શરીર દેખાય એને તમે ગમે તેટલું મારો, ગમે તેટલા કડવા વેણ કહો કે ગમે તે એના ઉપર પ્રહાર કરો તો પણ એને કોઈ અસર થાય ના થાય. તો એ જ રીતે અહીંયા દુઃખ ન પામે દેહ, જે દેહને જરા પણ દુઃખ થતું નથી. રહે તરબીબે તાજા, એ તરબીબે એટલે તબિયતે, શરીરે શરીરે હંમેશા કેવા રહે છે, તાજા જ રહે છે. કવિ શામળ કહે છે કારમું, આ તો ખૂબ આકરું છે. કવિ શામળ કહે છે કે આ તો ખૂબ કારમું એટલે આકરું છે. હોંસી જનોને હિતે હશે, જે પણ હોંસીલા લોકો છે એમને માટે આ લાભદાયક છે. આ કારમું છે છતાં હોંસીલા લોકો માટે એ લાભદાયક છે. સ્વામી લાવો સુહાવણું, છતાં એવી વસ્તુને નાયિકા પોતાના પતિને એ વસ્તુ લાવવા કહે છે. સ્વામી લાવો સુહાવણું તો સોળે પૂરા થશે, એટલે કે મારા શણગાર હું પૂરા કરીશ, એમાં જોઈને હું મારા શણગાર પૂરા કરીશ. આમ આ ઉખાણાની અંદર સરોવર જેવું નિર્મળ જળ, સરોવરમાં જેમ નિર્મળ જળ છે એમ જે વસ્તુ દેખાય છે એ પણ એકદમ સ્વચ્છ છે. પીએ નહીં છતાં એ નિર્મળ જળની જેમ સ્વચ્છ છે, છતાં એ જળને કોઈ પીતું નથી, એની કાંઠે કોઈ બેસતું નથી. તે સર સમીપે, એ સરોવર પાસે જાય છે, એટલે કે દર્પણરૂપી સરોવરની પાસે જે લોકો જાય છે. બુડે જન જોતા જાજા, જાજા એટલે વધારે, અને જન એટલે માણસો, એને જોતા જેટલા વધારે માણસો, એને જેટલા લોકો એને જોવે છે એટલા લોકો એના રૂપમાં એ દર્પણમાં દેખાતા સૌંદર્ય પાછળ ઘેલા થાય છે. તો રૂપ પાછળ ઘેલા થતા લોકો પ્રત્યે આ ઉખાણામાં અહીંયા વ્યંગ પણ કરવામાં આવ્યું છે. એ લોકો એની પાછળ ગાંડા થાય છે, છતાં પણ એને એટલે કે જે રૂપ દર્પણમાં દેખાય છે એ દુઃખ, એ રૂપને જરા પણ, એ દેહને જરા પણ દુઃખ થતું નથી, પરંતુ ઉપરથી એના સૌંદર્યમાં તે વધારે તાજું હોય એવું દેખાય છે, એટલે કે સૌંદર્યમાં વધારો થાય છે. કવિ શામળ કહે છે કે આ તો કેવું આકરું કહેવાય, હોંસીજનો માટે કેવું હિતાવહ છે. હોંસીલા લોકો છે, જે જોશ કે ઉત્સાહ ધરાવનારા લોકો છે એમના માટે આ વસ્તુ હિતાવહ છે. તો આવું જે વસ્તુ છે એ વસ્તુ સ્વામી લાવો મારે માટે, જેને જોઈને હું મારા શણગાર પૂરા કરું એમ કરીને નાયિકા એટલે કે પત્ની પોતાના પતિ પાસે દર્પણ મંગાવે છે. તો આ શું છે, દર્પણ છે. દર્પણની અંદર આપણે સ્વચ્છ પ્રતિબિંબ જોઈ શકીએ છીએ, સ્વચ્છ હોવા છતાં, નિર્મળ હોવા છતાં એની કાંઠે કોઈ બેસતું નથી, એનું જળ કોઈ પીતું નથી, પરંતુ એમાં જે લોકો ડૂબે છે એટલે કે રૂપની પાછળ જેટલા બી ઘેલા થાય છે એટલા વધારે લોકો તે એની પાછળ ગાંડા ઘેલા બની જાય છે. છતાં એ દર્પણમાં દેખાતા રૂપને કોઈ જ પીડા પહોંચતી નથી, અને ઉપરથી એના સૌંદર્યમાં વધારો થાય છે, એટલે કે શરીરે તાજા રહે છે. કવિ શામળ કહે છે કે આ તો કંઈક એવું આકરું છે કે જે હોંસીલા જનો માટે એમ કે લાભદાયક છે. માટે એવા હોંસીલા જનો એવું કહે છે કે આવી વસ્તુ, એટલે કે પત્ની કહે છે કે આવી વસ્તુ મારે માટે લાવો, જેને જોઈને, જેનામાં જોઈને હું મારા સોળે સજું, એટલે કે સોળે શણગાર પૂરા કરું. તો સોળે શણગાર પૂરા કરવા માટે કઈ વસ્તુની જરૂર પડે, તો દર્પણ. કેમ કે દર્પણમાં કે અરીસામાં જોઈએ તો જ આપણે એને જોઈ શકીએ કે ભાઈ આપણે કેવા દેખાઈએ છીએ. એટલે છતાં આવી વસ્તુ, જેવી વસ્તુનું પ્રતિબિંબ, જેમાં પ્રતિબિંબ જોઈને લોકો એની પાછળ ગાંડા બને છે, એવી વસ્તુ નાયિકા પોતે મંગાવે છે, અને પોતાના શણગારને પૂરો કરવાની વાત એ પોતાના પતિ આગળ રજૂ કરે છે. તો અહીંયા દર્પણની વાત કરી છે. આપણે કેટલાક એમાં આવતા શબ્દોને જોઈ લઈએ તો
नर એટલે કે માણસ, ચેત ચેતવું એટલે સાવચેત રહેવું, સાવચેત રહેવું. પછી અચરક, અચરક એટલે આશ્ચર્ય. પછી ભણીજી એટલે કહી. સુગુણ, રુધિર એટલે રક્ત કે લોહી. ખરી એટલે પશુના પગનો ફાટેલો નખ. પશુના પગનો ફાટેલો નખ એટલે ખરી, પશુના પગનો ફાટેલો નખ. પછી ખાર એટલે ચામડી. ખાર એટલે ચામડી. નિર્મળ એટલે સ્વચ્છ. અને નીર એટલે જળ. નીર, જળ, નિર્મળ એટલે સ્વચ્છ. તરબી એટલે તાજા. સરી, તરબી, તરબીગો એટલે સરી. તરબી બે એટલે સરી રે, બરોબર. એવું અર્થ સમજાય બરાબર. કારણ એટલે આકરું. કારણ એટલે આકરું. સોળે પૂરા કરવા એટલે શણગાર સજવા. સોળે પૂરા કરવા, સોળે પૂરા કરવા એટલે શણગાર સજવા. હવે તમે આ શબ્દ તમારી નોટબુકમાં લખી દો, પછી આપણે સદેની ચર્ચા કરીએ, બરાબર. શબ્દાર્થ લખી ગયા છે તો આપણે હવે સાથે જોઈએ એનું. કવિએ કયું અચરજ જોયું? ઉખાણાના સાધેની આપણે પ્રશ્ન એક, કે કવિએ કયું અચરજ જોયું? તો કવિએ પડછાયાનું અચરજ જોયું. કાયા ઉપર શું શું રહેલું છે? તો કાયા ઉપર હાડકા, વાળ, લોહી, નખ અને ચામડી. હાડકા, વાળ, લોહી, નખ અને ચામડી કાયા ઉપર રહેલી છે. હંસ કોની પાસે બેસતા નથી? તો હંસ દર્પણરૂપી સરોવર પાસે બેસતા નથી. કવિએ કોને સરોવર કહ્યું છે? તો કવિએ દર્પણને સરોવર કહ્યું છે. પછી ઉખાણામાં શું રજૂ થાય છે? જે ઉખાણા હોય તો ઉખાણાની અંદર શું રજૂ થાય છે? તો ઉખાણામાં વ્યક્તિ કે વ્યક્તિની લાક્ષણિકતા, વ્યક્તિ કે વ્યક્તિની લાક્ષણિકતા રજૂ થાય છે. પછી ઉખાણાની વિશેષતા શું છે? ઉખાણાની વિશેષતા શું છે? તો ઉખાણાની વિશેષતા બુદ્ધિ, ચાતુર્યનો વિનોદ અને મનોરંજન.
ઉખાણા દ્વારા બુદ્ધિ ચાતુર્ય એટલે બુદ્ધિની તપાસ પણ થાય અને મનોરંજન પણ મળે. એટલે ઉખાણા દ્વારા બુદ્ધિ ચાતુર્યનો વિનોદ અને મનોરંજન પ્રાપ્ત થાય છે. પહેલા ઉખાણા દ્વારા કવિ શું કહેવા માગે છે? તો પહેલા ઉખાણા દ્વારા કવિ કહેવા માગે છે કે પડછાયા રૂપી અચરજને જોતા આશ્ચર્ય થાય છે, કે પડછાયો છે છતાં મનુષ્યના વાસ્તવિક શરીરમાં જે પણ કંઈ છે એ વાસ્તવિક સ્વરૂપ એ બધી જ વસ્તુઓ એમાં ન હોવા છતાં એ એનું હુબહુ રૂપ આપણને દેખાય છે, જે આપણને આશ્ચર્યજનક લાગે છે. અને બીજામાં કવિ શું કહે છે? તો સરોવર રૂપી દર્પણમાં લોકો, એટલે કે દર્પણમાં દેખાતા રૂપની પાછળ લોકો ગાંડા ગેલા થાય છે અને ગાંડા ગેલા થયા પછી લોકો એમાં ડૂબે છે, છતાં એ રૂપને કોઈ જ પીડા પહોંચતી નથી. એના રૂપ સૌંદર્યમાં ઉપરથી વધારો થાય છે અને છતાં એવા રૂપ સૌંદર્ય બતાવનાર એવા દર્પણને પોતાના શણગાર પૂરા કરવા માટે નાયિકા પોતાના પતિ પાસે એ દર્પણની માગણી કરે છે. આમ આપણે બંને ઉખાણામાં કવિએ જે કહ્યું છે એને સમજ્યા. અને અગાઉના વિડીયોમાં આપણે છપ્પા દ્વારા અખાએ આપણને જે જીવનની વાસ્તવિકતા વિશે આપણને સમજાવ્યું હતું એ પણ આપણે બરાબર સમજ્યા હતા. તો તમને છપ્પા અને ઉખાણા બંનેમાં બરાબર સમજ પડી હશે એવી મને ખાતરી છે અને તમે સરસ રીતે એની તૈયારી પણ કરી લેશો એવી આશા સાથે હવે હું આ પાઠને વિરમું છું. અસ્તુ, થેન્ક યુ.